નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી શ્રીરાણી મંગલમૂર્તિ વિદ્યાલય મવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 દાખલા એ તે સાથે જોઈએ જ છીએ. તો આપણે આજે ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાયના દાખલા આપણે જોઈએ, બરાબર છે. છેલ્લે આપણે 1-18 દાખલા સુધી જોઈ લીધા હતા. આજે આપણે જે છે 19મો દાખલો જે છે એ જોવાનો છે. આમ તો 19મો એ પૂરો કરી નહીં હોતો, આપણે 20મો જોઈએ. આજે કેટલોમાં જોઈએ? 20મો કે 1.20. તો 1.20ની રકમ તો તમારી પાસે હોવી જોઈએ ને. તો 20ની રકમ આપણે જોઈએ પહેલાં કઈ રીતની રકમ છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગોસિયન સપાટી એના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુત ભારને લીધે સપાટીમાંથી -1×10³ ન્યૂટન મીટર પર મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળશે આપણને? પેલો અહીંયા પ્રશ્ન એવો છે. તો પેલા એ જે છે એ તમને પૂછ્યું છે એની અંદર પેલા તો ડેટા આપણે લખીએ કે ડેટા કયો કયો આવેલો છે. તો રકમ પરથી તમારે શું કહી શકો? તો રકમ જે છે એમાં તમને હાર આપેલો છે કે 10 સેન્ટીમીટર છે. તો આને મીટરમાં ફેરવી નાખીએ પેલા તો 10×10²⁻¹ મીટર. પછી વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે એને વિદ્યુત ફ્લક્સ કે −1×10³ ન્યૂટન મીટર² પ્રતિ કુલમ. આ બે વસ્તુ તમને જે છે એ રકમની અંદર આપેલી છે. તો એ જે છે એ ત્રિજ્યા બમણી કરીએ એટલે કે આર જે છે સીધું તમે 2R કરી નાખો તો ફાઈ કેટલું? એટલે કે ધારી લો કે પેલા ગોળાકાર સપાટીની ત્રિજ્યા કંઈક આર છે. હવે એની જૂ ત્રિજ્યા જે છે એ અવડી મોટી કરી નાખું ડબલ હસ્તે, એટલે કે 2R જેટલી કરું. તો વિદ્યાર્થી મિત્રો ફ્લક્સનું સૂત્ર આવું છે કે Q⁶₀, બરાબર છે. તો આની અંદર મિત્રો કાંઈ ત્રિજ્યા આવે કે જગ્યાએ પેલા એ જુઓ. પેલો પ્રશ્ન તમારે સોલ્વ કરવા માટે આ પ્રશ્નની અંદર એક પણ જગ્યાએ ત્રિજ્યા છે ખરી? તો કોઈ કે નથી. તો અહીં ફાયે આર પર આધારિત નથી, તેથી ફાય માં કંઈ પણ ફેરફાર થાય નહીં, એટલે કે ફ્લક્સ જે છે એ સેજ પણ બદલશે નહીં. હવે આપણે બી ક્વેશ્ચન જે છે એ શું પૂછો છે એ જોઈએ. તો ગોળાની જે છે ગોળા તમારે બરાબર છે આ ત્રિજ્યાવાળી એક સપાટી, તો એમાં બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? તો આની અંદર તમે બિંદુવત વિદ્યુત ભાર ધારો કે ક્યુ મૂકેલો છે, તો એ ક્યુ કેટલો? તો આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે તે φ=Q/ε₀, તો ક્યુને કરતા બનાવીએ. સીધી જ વાત છે કે નહીં? ક્યુને હું બનાવવાનો કરતા તો હું થઈ જઈશું φ₀. ε₀ની કિંમત તમને ખબર છે 8.854×10⁻¹૨ અથવા તો 8.856×10⁻¹૨. તમે જે કેવું હોય તે તમે કહી શકો છો, કાંઈ વાંધો નહીં. આપણે ફાઈ જે છે કેટલો આપેલો છે? −1×10³ અને ×ε₀ 8.854×10⁻¹૨ કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર −2, બરાબર ને? તો પછી તો જોઈએ આમ તો આ તો તમને ખબર પડી ગઈ કે −1 આવશે 8.854×10⁻¹૧ની હારે એમાં તમે મલ્ટિપ્લિકેશન કરો એટલે −12 અને 3, તો કેટલું આવે? −9 આવે કે નહીં? અને જવાબ હું આવશે તો આન્સર આવશે તમારે સીધો સીધો કુલમમાં, બરાબર છે. એટલે કે મિત્રો 1.20નો ક્વેશ્ચન જે છે આપણે આ રીતે આજનો સોલ્વ કરી શકીએ, જેનો આન્સર જે છે એ બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય લખવાનું. આપણે આ દાખલો પૂરો થાય એમ છે લખવાનું કે આમ બિંદુવત વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય આપણને કેટલું મળે? તો −8.854×10⁻¹૯ કુલમ જેટલું મળે. મિત્રો હવે આપણે 1.21 જોઈએ આજે. તો પ્રશ્ન નંબર 1.21 એની પહેલાં તો રકમ તમારી પાસે હોવી જોઈએ. તો રકમ જો કંઈક આવી છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર, ગોળો છે હવે જોવાય ખાસ અંડરલાઇન કરો, ગોળો
ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. એટલે કે વિદ્યુતભાર કેવો છે તમને ખબર છે, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. એટલે કે આ રકમ જે છે એના ઉપર તમે એવું કહી શકો કે એક ગોળો છે. કેટલી ત્રિજ્યાનો છે? તો 10 સેન્ટીમીટર. રેડી એટલે કે 10 સેન્ટીમીટર, એટલે આર બરાબર 10 સેન્ટીમીટર એવું કહી દીધું. એની પર ક્યુ રહેલો છે આપણે ખબર છે નહીં. એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપવું છે આપણે, કેટલું? -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? હવે જુઓ, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. એટલે કે અહીંથી 20 સેન્ટીમીટર એટલું દૂર, સમજો ખાસ, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ જે આપ્યું છે ને એ કેટલું આપ્યું છે? તો દૂર આપ્યું છે. ક્યાંથી? ગોળાના કેન્દ્રથી. તો કુલ વિદ્યુતભાર કેટલો હશે અંદરની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં? તમને એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઈ જે છે ને એ તમારે ક્યાંનું લેવું પડે? તો સ્વાભાવિક છે કે ઈ જે છે એ તમને ખબર પડી ગઈ. હવે કે કયો પણ આર સ્ક્વેર કરવાનો આજે આપણે, હવે બરાબર ને? તો 21મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એનું સૂત્ર જે છે આપણી પાસે થાય કે કયું ના છે તમે આર સ્ક્વેર, બરાબર છે? આર જે છે આપણે કેટલો લેશું? તો 20 સેન્ટીમીટર દૂર છે એટલે 20 સેન્ટીમીટર લઈએ હવે નવો. તો ક્યુને કરતા બનાવીએ એટલે ઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ થશે, સોરી બાય કે થાય. ઈ કેટલો છે? તો -1.5 × 10³. આર કેટલો? તો 20 × 10²² છેદમાં કે કેટલો? તો 9 × 10⁻⁹. તો આપણે એનો ભાગાકાર કરીએ મિત્રો, તો આપણે જોઈએ આન્સર શું આવે. પહેલાં તો 1.5 રેડી, એને ગુણ્યા 20 × 20, કેમકે વર્ગ છે ને, બરાબર છે. પછી છેદમાં કેટલા છે? તો 9 છે, 5×9 એટલે આન્સર આવશે આપણી પાસે 66.66 × 10⁻³. આ 3 ઘાત માઇનસ. મિત્રો આપણે જે છે તે આને હવે કન્વર્ટ કરીએ એટલે કે ક્યુ જે છે એ આપણી પાસે શું આવે? તો -66.66 × 10⁻³. અહીં -1 અને -10 એટલે કે -10 કુલમ આપણી પાસે મળે. એટલે કે ક્યુ બરાબર -6.666 × 10⁻⁹. એક જે છે પાવર અહીંથી ઘટાડી દઉં અને અહીંયા પોઈન્ટ આમ લઈ જાઉં, બરાબર છે. તો અહીંયા જે છે એ ક્યુની વેલ્યુ જે છે એ આપણી પાસે 6.66 × 10⁻⁹ કુલમ આપણને મળે. આ 9 શું કહેવાય? તો 9 કહેવાય કે એટલે -6.67 × 10⁻⁹ કુલમ આપણને જવાબ જે છે એ મળે છે, બરાબર છે. તો આપણે ક્વેશ્ચન નંબર 1.21 જે છે આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. હવે આપણે ક્વેશ્ચન નંબર જે છે એ 1.22 તરફ જઈએ. તો 1.22મો પ્રશ્ન શું છે તો એ આપણે જોવાનો ખાસ પ્રયત્ન કરીએ કે 1.22મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. શું છે? તો 1.22મો પ્રશ્ન જે છે આવો છે કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા, એટલે કે આપણે અહીંયા લખીએ તો ડી બરાબર 2.4 મીટર, બરાબર છે, વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે કે એને સિગ્મા આપણે કહીએ તો એ કેટલી છે? 80 μ³/મીટર² છે. એને ફેરવી નાખીએ એટલે સિગ્મા જે છે આપણે કન્વર્ટ કરીએ તો 80 × 10⁻⁶ કુલમ્બ/મીટર² એટલે કુલમ્બ મીટર -2 આપણે સીધી જ ઘાત મૂકી શકીએ છીએ. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો એટલે કે પહેલો પ્રશ્ન એ જે છે એ ક્યુ કેટલો, રેડી. પછી બી છે ક્વેશ્ચન એમને માથે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું, એટલે કે બી ની વાત કરીએ એટલે કે ફાઈ કેટલું, તો ક્યુ મળે તો આપણને ફાઈ મળે, સીધી વાત છે, બરાબર છે. તો સિગ્મા આપણી પાસે છે ડી છે, આપણી પાસે ડી છે એટલે આપણે આર મેળવવો પડશે. ભાઈ એ જોઈએ આપણે હમણાં, તમને બધી ખબર પડવા મળશે કે શું કહેવા માંગુ છું. તો જુઓ તો પૃષ્ઠ ઘનતા નું સમીકરણ છે કે સિગ્મા બરાબર ક્યુ ના છેદમાં એ છે, બરાબર છે. ઓકે, તમારે ક્યુ મેળવો એટલે શું કરવું પડે? સિગ્મા એનો ગુણાકાર કરવો પડે. સિગ્મા એટલે તમારી પાસે શું થાય? તો એ તમને આપેલ છે 80 × 10⁻⁶ એ એટલે કે પાય આર સ્ક્વેર, પણ અહીંયા ગોળો છે એટલે 4πr² આપણે મૂકશું. એક સમાન વિદ્યુતભારિત ગોળો છે ને, ગોળાનો ક્ષેત્રફળ કેટલું થશે? 4πr² તો આર આપણે મેળવવો પડશે. તો આર અહીંથી મળશે કે ડી કેટલો છે? તો
ડી બાય ટુ કરીએ એટલે આર મળે આપણને, બે પોઈન્ટ ચાર ના છેદમાં બે તો આપણે મળશે એક પોઈન્ટ બે આર, બરાબર છે. સિગ્મા જે છે આપણી પાસે એસી ગુણ્યા દસ ની માઇનસ ચાર થશે, ગુણ્યા ચાર પાય એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ, ગુણ્યા આર જે છે આપણી પાસે એક પોઈન્ટ બે એનો સ્ક્વેર. રેડી? તો અહીંયા ગુણાકાર કરીએ આપણે બધાનો, તો આપણને આન્સર જે છે કંઈક મળશે એસી ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ બે, એટલે આપણને આન્સર જે છે મિત્રો શું મળે, તો એક ચાર ચાર છ પોઈન્ટ એકાણું કુલમ મળે આપણને ક્યુ. રેડી? હવે ક્યુ મળી ગયો એટલે આપણને કે ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન ઝીરો, સીધું જ છે. તો એક ચાર ચાર છ પોઈન્ટ એકાણું ગુણ્યા એપ્સિલોન ઝીરો આઠ પોઈન્ટ આઠ પાંચ ચાર ગુણ્યા દસ ની માઇનસ બાર, બરાબર છે. તો આનો પણ ભાગાકાર કરીએ તો આપણને મળશે જવાબ એકસો ને ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ. આપણને આ ફ્લક્સ જે છે એનો આન્સર મળશે એકસો ને ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ. તો મિત્રો આપણે પાછળ ટેક્સ્ટ બુકની પાછળ તમારે આન્સર જોઈ લેવાનો કે એક પોઈન્ટ બાવીસનો આન્સર જે છે એ તમને શું આપેલો છે. તો એક પોઈન્ટ આનો ચાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ કુલમ આપેલો છે. આપણે કંઈક હજી ગુણાકાર બાકી રહી ગયો, અહીંયા દસની માઇનસ છ છે તો એ દસની માઇનસ છ મૂકવાનું ભૂલાઈ ગયો છે, સોરી. હો એક બે ને ત્રણ મીંડા કરીએ એટલે એક પોઈન્ટ ચુમ્માલીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ કુલમ થશે. હો ભાઈ, અને અહીંયા મૂકીએ એટલે કે દસની માઇનસ ત્રણ, તો અહીંયા દસની માઇનસ ત્રણ વત્તા બાર એટલે કે દસની વત્તા નવ તમારા આન્સર આવે, નો આવે નો આવે ને, માઇનસ ત્રણ અને વત્તા બાર પહેલાં કરીએ, પહેલાં એ કરીએ. હજી અહીંયા તમારે એક પોઈન્ટ સોરી અહીંયા માઇનસ છ, સોરી, તો માઇનસ છ વત્તા બાર કરીએ એટલે કે માઇનસ છ આવે એટલે એકસો ને ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ ગુણ્યા દસની માઇનસ છ કુલમ પ્લસ છ કુલમ, પણ આપણે સોરી કુલમ નહીં, એનો એકમ આવશે આપણી પાસે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ ફ્લક્સ છે. હવે એકસો ને ત્રેસઠ છે એની બદલે હું એક પોઈન્ટ છ કરું તો ગુણ્યા દસની મારે બે પોઈન્ટ આમ જવું પડે અંદર, તો એ દસની આઠ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થશે, બરાબર છે. એટલે આપણી પાસે ફ્લક્સનો આન્સર જે છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની આઠ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળશે. ઓકે, તો હવે આપણે એક પોઈન્ટ બાવીસ પછી એક પોઈન્ટ ત્રેવીસમો પ્રશ્ન જોઈએ આપણે, કે એક પોઈન્ટ ત્રેવીસમો પ્રશ્ન કંઈક આવો છે. આપણે રકમ જોઈએ કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર છે. રકમ તમને હું હવે સમજાવું છું શું કહેવા માગે છે, બરાબર છે. એક પોઈન્ટ ત્રેવીસ એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર બે સેન્ટીમીટર અંતરે, એટલે કે આપણે ડી બરાબર ટુ સેન્ટીમીટર એટલે કે બે ગુણ્યા દસ ની માઇનસ બે મીટર, નવ ગુણ્યા દસ ની ચાર ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે ઈ બરાબર નવ ગુણ્યા દસ ની ચાર ન્યૂટન પ્રતિ કુલમ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા કેટલી? હવે આપણી પાસે એક તો અનંત લંબાઈનો તાર છે, આપણે ભણી ગયા હતા કે લેમડા બરાબર ઈના છેદમાં ટુ પાય એપ્સિલોન ઝીરો આર, યાદ છે? હા, યાદ જ હોય ને, હા, તો યાદ રાખવું જ પડશે. નહીં સોરી, આપણે ઈ બરાબર લેમડાના છેદમાં ભણ્યા હતા, ભણ્યા હતા. ઓકે, તો લેમડા બરાબર ઈ ગુણ્યા ટુ પાય એપ્સિલોન ઝીરો અને આર થાય. અહીંયા હું બે વડે ગુણી નાખું તો ભાંગી નાખું તો અહીંયા ચાર સીધું મળી જાય, બે વડે ગુણો બે વડે ભાંગો એટલે ચાર મળે. ફોર પાય એપ્સિલોન ઝીરો એટલે શું કહેવાય? તો ઈ આર છેદમાં અને કે કહેવાય કે નહીં, ટુ કે કહેવાય. હવે તમારે સરળ રહે ને એટલા માટે મેં તો ગુણ્યું છે, બરાબર છે. તો એ કેટલી છે? તો નવ ગુણ્યા દસ ની ચાર. આર કેટલો? હવે તમને અંતર આપ્યો છે એ તમને આર જ આપ્યો છે. રેડી? એ અંતર એ જ આર છે. તો બે ગુણ્યા દસ ની માઇનસ બે મીટર. રેડી? ડિવાઈડ બાય ટુ. હવે આવશે નાઇન ઇન્ટુ ટેન ડેસ ટુ નાઇન, તો નાઇન નાઇન કેન્સલ આઉટ, ટુ ટુ કેન્સલ આઉટ, દસ ની ચાર માઇનસ બે માઇનસ નવ, એટલે કે તમારી પાસે આન્સર શું મળે જુઓ ને ભાઈ, શું આન્સર હશે? ચાર માઇનસ બે એટલે બે, બે માઇનસ નવ એટલે સાત, દસની માઇનસ સાત કુલમ મીટર, બરાબર છે. લેમડા છે રેખીય વિદ્યુતભાર ઘનતા. આમ તો જોઈએ આપણે આન્સર આવી જાય છે કે નહીં. એક પોઈન્ટ ત્રેવીસમો ક્વેશ્ચન છે, તો એક પોઈન્ટ એક માઇક્રો એમ લખ્યું છે, તો એ બરોબર છે, બરાબર. કુલમ ઇનવર્સ મીટર ઇનવર્સ હશે ને, તો અહીંયા આપણે કરીએ તો દસની માઇનસ છ કરવું હોય તો શું કરવું પડે? ઝીરો પોઈન્ટ એક કરવું પડે, કેમ કે આગળ એક ગુણ્યા તો હોય જ તે, તો તમારે પોઈન્ટ એક કરવું પડે ને.
અને કુલમ મીટર ઇન્વર્સ છે, તો તમે આને આમ કહેકો 0.1 માઇક્રો કુલમ મીટર ઇન્વર્સ. અને તમે સીધી જ રીતે લેમડાનો આન્સર જે છે તમે મૂકી શકો છો. બરાબર છે મિત્રો, એટલે તમારા આન્સર આવશે 0.1 માઇક્રો કુલમ મીટર ઇન્વર્સ. તો આપણે 1.23મો પ્રશ્ન પણ આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણે 1.24મો પ્રશ્ન જોવા તરફ જઈ રહ્યા છીએ. તો 1.24મો બહુ સારો છે. તમે જુઓ, બે મોટી પાતળી ધાતુની પ્લેટો, એટલે બે ધાતુની પ્લેટ, તમારી એક પ્લેટ પાતળી છે બરાબર છે, બીજી તે મોટી પ્લેટ પણ કેવી પાતળી, એકબીજાથી નજીક અને સમાંતર છે, એટલે સમાંતર મૂકી છે, દેખાય છે. તેમની અંદરની બાજુ ઉપર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17×10-22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર નું મૂલ્ય ધરાવતી પૃષ્ઠ ઘનતા છે. એટલે ધારો કે આનો પૃષ્ઠ ઘનતા પ્લસ હોય તો આની કેવી હોય, માઇનસ. એ અંદર તો સિગ્માની વેલ્યુ આપેલી છે કે 17×10-22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આ જે પ્લસ પ્લેટ છે, આ જે છે એ માઇનસ પ્લેટ છે. આવું તમે કરી શકો છો. આગળની રકમ જોઈએ તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં બે પ્રશ્નો છે, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણો. આ એક પ્લેટ, આ બે પ્લેટ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને રૂમનું કેમ હોય તો અંદર આમ હોય. રેડી, આ રૂમનું, તો અહીંયા રૂમનું જે છે આમ હશે, તો ધનનું કેમ હશે, ધનનું આમ હશે, અંદરની બાજુ, સોરી બહારની બાજુ હોય ને ધનનું, એટલે ભાઈ આ ધનનું. આ એક વાત કરીએ, આને E1 કહીએ, તો આનું E2 E1 અહીંયા કેમ હશે એ, આ તો આ જે છે ધનનું બહાર બાજુ હશે, તો આનું આમ હશે, E2નું E1નું આમ, તો E2નું આમ. રેડી, અહીંયા આની વાત કરીએ રૂમની, તો આ બિંદુ આગળ, ધારો કે અહીંયા કંઈક વાત કરીએ આ બિંદુ આગળ, તો કેમ હશે, તો એ બહાર હશે ને, કે અંદર હશે, તો અંદર હશે આમ. સમજો, પડે છે, બહાર હશે કે અંદર હશે, રૂમ છે, રૂમમાં કેવું હોય વિદ્યુત ક્ષેત્ર અંદર હોય, એટલે કે E2 જે છે એ અંદર હશે, એટલે અહીંયા બહાર નહીં હોય, આમ જ હશે. તો એક કામ કરીએ હવે, તો અહીંયા આ એક ભાગ છે ને, ભાગ એક જે એકની બહાર તરફ છે, તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ મેળવવું હોય તો શું કરવું પડે, તો E1 સદિશ વત્તા E2 સદિશ કરવો પડે. આ પ્લેટ જે છે એનું કરવું હોય તો σ/2ε0 હોય. હવે કઈ દિશામાં, તો માઇનસ દિશામાં છું ને, માઇનસ આઈ ને આ પ્લસ આઈ, તો અહીંયા કરું માઇનસ આઈ વત્તા E2, તો આમ એ તે કરું વિદ્યુત ભાર જે છે σ/2ε0 અને પ્લસ આઈ. આનો જવાબ શું આવે, દિશા ન કેવી હોય તો એમનેમ કેવું હોય, તો આ જે છે પ્લસ, તો આ માઇનસ થાય σ, તો જવાબ શું આવે, તો એ તે 0 આવે, σ/2ε0 આઈ એટ માઇનસ σ/2ε0 અને આઈ એટ. મેં આવું તમને એક દાખલો કરાવ્યો હતો, તેમ આ થિયરી મેં તમને કરાવી હતી, આ ફરી વખત થાય છે, નવીનતમ કાંઈ છે નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા જોઈએ. તો ધારો કે બીજી આ બી ક્વેશ્ચન, કે બેની બહાર વાત કરીએ, તો એને એ જ કહીએ, એમાં E1 વત્તા E2 લઈએ, તો એક જે છે અંદર, તો એ જે છે કોણ, -σ/2ε0 અને આ એટ, આનું જે છે બહાર, તો એને શું કહીશું, σ/2ε0 અને આ એટ થાય ને, દિશા તો આ એટ હશે, આનો આન્સર એમાં આવશે, 0 જ આવશે ને. જુઓ, તો નંબર બીજી પ્લેટ છે એની બહાર રીતે આપણને ક્ષેત્ર તો પાછું 0 જ મળે છે. અંદર વાત કરીએ તો એકની દિશા જે છે આમ, તો બીજાની આમ, લે વાહ ભાઈ વાહ, તો બંનેની દિશા એક સરખી, તો ઈ સદિશ આપણે વાત કરીએ તો σ/2ε0 આ એટ પ્લસ ને વત્તા σ/2ε0 અને પાછું આ એટ હશે, તો શું આવશે, σ/2ε0 વત્તા σ/2ε0 આ એટ કોમન લઈ લઈએ આપણે, તો 2ε0 આપણે લઈએ તો શું જવાબ આવશે, σ/σ અને આ એટ, એટલે અહીંયા 2σ/2ε0 2 ઉડી જાય અને આ એટ, એટલે કે σ/ε0 અને આ એટ જવાબ આવે આપણી પાસે. તો નવું અંદરનું કંઈક ક્ષેત્ર તમને મળશે કે σ/2ε0, એટલે એ શું મળશે, તો σ/2ε0 અને આ એટ, ખાલી અંદરની બાજુ, એટલે બે પ્લેટો છે તમારી પાસે, તો અહીંયા તે 0, અહીંયા 0, પણ અહીંયા σ/ε0,
તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો મિત્રો, આવું જે રચના થાય ને એ કેપેસિટન્સની રચના થાય આપણે પછી ભણીશું, હજી વાર છે. પરંતુ અંદરની બાજુએ કંઈક ક્ષેત્ર મળે છે, ટૂંકમાં એમ આપણે કહી શકીએ છીએ. અને અંદરની બાજુએ ક્ષેત્ર કેટલું મળે છે? તો સિગ્માના છેદમાં 2ε0 મળે છે. મિત્રો, આજે હોમવર્ક આપી દઈએ આપણે. આમ તો આજે જે ચલાવ્યું ને આપણે એક વખત લખજો ને ભાઈ, બરાબર છે. એક કામ કરો, પાકી બુકમાં જ તે એટલે કે ફેર નોટમાં જ તમારે એક વખત લખવાનું છે, રબુકમાં કાંઈ લખવાની જરૂર છે નહીં. તો મિત્રો, આજે આપણે છે ને એટલું રાખીએ. આગળનું હવે તો કંઈ બાકી બહુ રહેતું નથી આપણે, કદાચ ને એકાદા બે દાખલા બાકી હોય એ હવે આપણે પછી જોઈશું. બરાબર છે મિત્રો, તો આજે આપણે જે છે એટલું રાખીએ.